હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે લોટ બાંધવાની કે વણવાની ઝંઝટ વગર રોટલી બનાવીશું. 5 થી 7 મિનિટમાં તમે 20 થી 25 નંગ જેટલી રોટલી બનાવી શકો છો. તો 24 કલાક રોટલી કોણી માખણ જેવી રહે છે. તો જેને રોટલી બનાવતા નથી આવડતી એ બેચરલ લોકો પણ રોટલી બનાવીને એન્જોય કરી શકે છે. તમે આ રોટલીને ટિફિન હોય કે લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો એકદમ ફૂલેલી રોટલી બનીને તૈયાર થશે. તો ચાલો વણવાની કે લોટ બાંધવાની ઝંઝટ વગર રોટલી બનાવીએ. તો સૌથી પહેલાં રોટલી બનાવવા માટે મેં અહીંયા ઝીણો ઘઉંનો લોટ લીધેલો છે. જે રેગ્યુલર આપણે રોટલીમાં યુઝ કરીએ છીએ તે આપણે લોટ લેવાનો છે. તે આપણે 1.5 કપ જેટલો લોટ એડ કરીશું. તો 1.5 કપ રોટલીના લોટ સાથે આપણે 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે. તો પહેલાં આપણે 1 કપ જેટલું પાણી એડ કરીને મિક્સરના મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે 1 કપ પાણી વધારે એડ કરીશું. જો આ રીતનું પાણી એડ કરશો ને તો એકદમ પરફેક્ટ તમારી રોટલી ફૂલેલી બનીને તૈયાર થશે. તો આ રીતના હવે આપણે 2 કપ પાણી પણ એડ કરી દઈશું અને એકદમ લમ્સ ફ્રી બેટર આપણે તૈયાર કરવાનું છે. એક પણ ગાંઠો ના રહે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જેને રોટલી બનાવતા આવડતી નથી એ લોકો રોટલી બનાવીને ખાઈ શકે છે. જેમ આપણે ઢોસાનું બેટર બનાવીએ છીએ એવું જ બેટર આપણે આ રોટલીનું તૈયાર કરવાનું છે. તમે ઈચ્છો, જો તમારી પાસે મિક્સર ના હોય તો તમે બ્લેન્ડરનો ઉપયોગ કરીને લમ્સ ફ્રી બેટર બનાવી શકો છો. તો તમે ચોક્કસથી એકવાર ઘરે ટ્રાય કરજો. એકદમ ફૂલેલી ફૂલેલી અને 24 કલાક કૂણી રહે તેવી રોટલી બનીને તૈયાર થશે. જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો આ રીતનું લમ્સ ફ્રી બેટર આપણું તૈયાર છે. તમે જોઈ શકો છો, હું એની કન્સિસ્ટન્સી તમને બતાવું છું. તો આ રીતનું બેટર આપણું એકદમ જેમ મારું ઢોસાનું બેટર બનાવીએ છીએ ને એવું સેમ ટુ સેમ બેટર આપણું તૈયાર છે. જો આ રીતના કરીએ અને આ રીતનું એકદમ ક્લીન થઈ જાય તો બેટર આપણું કમ્પ્લીટ છે. તો આ બેટરને આપણે સાઈડ પર રાખી દઈશું, 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે છોડી દઈશું. જો તમારી પાસે બેટરને રેસ્ટ કરવાનો સમય ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, તો પણ તમારી રોટલી ખૂબ જ સરસ રીતે તૈયાર થશે. તો રેસ્ટ કરીને 15 મિનિટ થઈ ગઈ છે. ત્યારબાદ તેમાં આપણે બેટરમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તેલ એડ કરવાથી તેલનું મૂણ આપવાથી રોટલી આપણી એકદમ સરસ સ્મૂધ અને આખો દિવસ કોણી રહે તેવી તૈયાર થાય છે. અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું જેથી તેલ છે એ સરસ રીતે બેટરમાં મિક્સ થઈ જાય. તો રોટલી બનાવવા માટેનું આ રીતનું પરફેક્ટ બેટર આપણું તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ લમ્સ વગર આપણું બેટર એકદમ સ્મૂધ અને ફ્લફી બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ. તો રોટલી બનાવવા માટે મેં અહીંયા આ રીતની તવી લીધેલી છે. તવીને આપણે સરસ રીતે ગરમ થવા દઈશું. તો તવી આપણે સરસ રીતે ગરમ થઈ ગઈ છે. ત્યારબાદ મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે બેટરને એડ કરીશું. અને બેટરને આપણે બિલકુલ સ્પ્રેડ નથી કરવાનું. આ રીતનું બેટર એડ કર્યા બાદ નીચેનો ભાગ એકદમ ડ્રાય થઈ જાય ત્યારબાદ જ આપણે રોટલીને પલટાવવાની છે. તો તમે જોઈ શકો છો કે ઉપરથી બબલ્સ પણ થવા લાગ્યા છે. બેટર એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દેવાની છે. તો હવે ઉપરનું પણ એકદમ સરસ ડ્રાય પણ થવા લાગ્યું છે. તો આ રીતનું આપણું એક ફળ સરસ રીતે ડ્રાય થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રોટલી આપણી ફરવા લાગી છે. તો હવે આ સાઈડને આપણે પલટાવી લઈશું. તો હવે બીજી સાઈડ પણ આપણે રોટલીને સરસ રીતે પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ડિઝાઇન આપણી તૈયાર થઈ ગઈ છે. તો આ રોટલી આ રીતના આપણે રોટલીને બેન્ડ વાળી દઈશું અને હળવા હાથેથી ઉપરથી પ્રેસ કરીશું જેથી રોટલીમાં હવા ભરાશે અને રોટલી આપણી એકદમ ફૂલેલી ફૂલેલી દડા જેવી તૈયાર થશે.
તો તમે જોઈ શકો છો કે રોટલી આપણી એકદમ ફૂલેલી દડા જેવી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતના બીજી સાઈડ પણ રોટલીને આપણે શેકી લઈશું. તો એકદમ મસ્ત ડિઝાઇનથી રોટલી વણવાની કે લોટ બાંધવાની ઝંઝટ વગર રોટલી આપણી ફૂલેલી ફૂલેલી દડા જેવી તૈયાર છે. તો આ રીતના આપણે હું તમને બીજી રોટલી પણ શીખવાડીશ. તો એ રીતના આપણે બીજી રોટલીને પણ બનાવી લઈશું. તો હવે સાઈડને આપણે પલટાવી લઈશું. આવી જ રીતે આપણે બીજી સાઈડને પણ સરસ રીતે ડિઝાઇન થવા દઈશું. તો બીજી સાઈડ પણ સરસ રીતે ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. તો હવે સાઈડને પલટાવીને ઉપરથી આપણે કપડાના મદદથી પ્રેસ કરી લઈશું, જેથી એકદમ રોટલી આપણી ફૂલેલી દડા જેવી તૈયાર થાય. તો આ રીતના બીજી રોટલી પણ આપણી તૈયાર છે. તો આવી રીતે આપણે બધી જ રોટલીને તૈયાર કરી લેવાની છે. તો એકદમ મસ્ત ડિઝાઇન સાથે એકદમ સ્મૂધ અને એકદમ સ્મૂધ રોટલી આપણી તૈયાર છે. તો આ રીતની આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એકદમ મસ્ત ડિઝાઇન સાથે રોટલી આપણી બની છે. જો આ રીતે રોટલી બનાવતી વખતે ખાસ લોટ અને પાણીનું પરફેક્ટ માપ હશે તો રોટલી તમારી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. તો ગાંઠા વગરનું બેટર હશે તો રોટલી સારી એવી બનીને તૈયાર થશે. તો એકદમ સોફ્ટ અને દડા જેવી ફૂલેલી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. જો હજી સુધી ચેનલને તો આજની તમને આ રોટલીની રેસીપી ગમે તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા. તો એકદમ કૂણી માખણ જેવી અને ફૂલીને દડા થઈ ગયેલી રોટલી આપણી બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે એકદમ દડા જેવી રોટલી આપણી બનેલી છે. તો ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.